જે હવેલી શબ્દ ઉપરથી પડે કે જે ફારસી ભાષાનો શબ્દ છે કે એક વિશાળ સુસજ્જ મકાન જેમ શ્રીમદ ગોકુલમાં નંદ બાવાને ત્યાં જે નંદાલય હતું અને એમાં એકદમ મહેલ જેવું કે જેમાં ભોજનખંડ જુદો હોય શયનખંડ જુદો હોય અને જે આજે આપણે હવેલીમાં જે જોઈએ છે તો એ પ્રમાણે પ્રભુ જે બાલકૃષ્ણ સ્વરૂપે વધારે વ્રજમાં અને એમની વિવિધ લીલાઓના દર્શન કરી અને એ વખતના જે ભક્ત કવિઓ હતા સુરદાસજી પરમાનંદાસજી નંદાસજી કૃષ્ણદાસજી ચિત્રબુદ્ધદાસજી ચીત સ્વામીજી ગોવિંદ સ્વામીજી કુંભનદાસજી તો આ મુખ્ય આઠ સખાઓ હતા એટલે એમની પરથી નામ થયું અષ્ટછામ સંગીત કે જે શ્રી ગુસાઈજીએ એમને કીર્તન સેવામાં નિયુક્ત કર્યા અને એ પ્રભુ સન્મુખ પ્રભુની લીલાના દર્શન કરતા કરતા પદો ગાતા એ આ હવેલી સંગીત છે કે પ્રભુને જગાવવામાં પણ કીર્તન થી પ્રભુ જાગે પ્રભુ જ્યારે સવારે કલેવ કરતા હોય મંગલભોગ તો એ વખતે પણ કીર્તન ગવાય પછી પ્રભુને જ્યારે શ્રીંગાર થાય ત્યારે પણ કીર્તન ગવાય પછી રાજભોગ દર્શન ખુલે ત્યારે પણ કીર્તન ગવાય એટલે કે પ્રભુ જાગે ત્યારથી પ્રભુ પહોળે ત્યાં સુધીમાં જે પ્રભુના વિવિધ દર્શન વિવિધ લીલા એના દર્શન કરીને જે અનુભવ કર્યો એ આ બધા પદો છે આ કોઈ કલ્પના નથી પણ પ્રભુએ એમને દર્શન કરાવ્યા અને જેમ માખણ ચોરી લીલા રાસ લીલા કાલીય દમન લીલા છાક લીલા અન્નકૂટ લીલા એ વિવિધ લીલાઓના દર્શન કરતા કરતા જે પદો ગાયા એ આ હવેલી સંગીત છે કે જે હવેલીમાં ગવાય છે પ્રભુને અને આજે વિશ્વભરમાં પુષ્ટિમાર્ગીય હવેલીઓ અનેક છે અને વૈષ્ણવના ઘરે પણ પ્રભુને રીઝાવવા માટે આ પદો ગવાય છે કે જેનાથી પ્રભુ રીઝે છે એટલે આને પાંચમો વેદ કહ્યો છે કીર્તનમાં આવે છે કે જેમ ચાર વેદ તો સુપ્રસિદ્ધ છે હિન્દુ ધર્મમાં પણ આ કીર્તન આ શબ્દોનું એટલું મહાત્મ્ય છે કે એને પંચમ વેદ કહ્યો છે બહુ સરસ આ વાત છે અને કૃષ્ણદાસજી મને આશ્ચર્ય એ વાતનું છે કે અત્યારની યંગ જનરેશનને સ્ટેજ જોઈએ છે રિયાલિટી શોઝમાં કામ કરવું છે ફ્યુઝન ગાવા છે તો તમે આ પારંપરિક સંગીતને આગળ વધારવાનું કેવી રીતે નક્કી કર્યું અને તમારા હવેલી જવાનું થતું અમદાવાદમાં દોશી અણીપુરમાં નટવરલાલ શ્યામલાલ હવેલી છે તો એ વખતે ખાલી જઈને બેસીને હાર્મોનિયમ એકમથી કરીએ બહુ રસ નહીં પણ પિતાજીની સાથે એમની આજ્ઞા માનીને જઈએ અને હવેલીના મહારાજશ્રી જેમનું મારા પર ખૂબ ઋણ છે હું એમનું ઋણી છું એટલે નિત્યલીલાસ્ત શ્રીમદ શ્રી નટવરગોપાલજી મહારાજશ્રી કે જેમણે આજ્ઞા કરી અને કે આ તારા પિતાજીની દાદાજીની જે પરંપરા છે હવેલી સંગીતની એ તારે આગળ વધારવી જોઈએ અને તું પદો ગાઈને પ્રભુને પણ રીઝા અને નવી પેઢીને પણ શીખવા ત્યારે નિયમિત જવાનું હવેલી એમની કૃપાથી થયું એમની આજ્ઞાથી થયું અને જેમ જેમ પહેલાં શરૂમાં બેસતા તો અમે ખાલી આ ઝાંઝ વગાડતા કારણ કે આ ઝાંઝ જે આપણે પ્રાચીન બંદિશોમાં જોઈએ તો બાજત મૃદંગ બાજ ઝાંઝ આવે છે મૃદંગ અને ઝાંઝ તો હવેલી સંગીતની વિશેષતા એક એની એક અલૌકિક એના જે વાતાવરણ કહીએ તો એ ક્યારે આવે કે જ્યારે ઉત્સવ પર બધાનું ગાન થતું હોય ઉત્સવના પદો ગવાતા હોય ત્યારે આ પખાવતની સાથે આ ઝાંઝની પણ સંભળાય તો અમે પહેલાં અમે એ જે હવેલી સંગીતમાં અમુક તાલ જ આવે છે જે પખાવજમાં વાગતા હોય અને તબલાથી વાગતા હવેલી સંગીતમાં પખાવજ જ વાગે છે અને પખાવજમાં જેમ ચૌતાલ છે પછી સુલતાલ છે જપતાલ છે પછી આઠ માત્રાનો તિરતાલ છે દ્રુત ધમાર છે તો એ બધા તાલ પખાવજમાં વાગે અને એની સાથે જેમ આ હમણાં એક પદનું જે ગાન કર્યું બધાઈ છે બાજત કહા બધાઈ ગોકુલ મેં જન્માષ્ટમીની બધાઈ સુપ્રસિદ્ધ છે પરમાનંદાસજી અદ્ભુત વર્ણન કર્યું છે એમાં તો એ બધાઈનું ગાન થાય ત્યારે એની સાથે આ ઝાંઝની સંગતિ થાય અને જેમ કે આ છેલ્લી બે લાઈન ચલતીમાં ગવાતી હોય છે એટલે बाजत कहाँ बधाई गोकुल में बाजत कहाँ बधाई
જ્યારે પખાવતની સાથે પાંચ કે દસ વૈષ્ણવ આ ઝાંઝ વગાડતા હોય ત્યારે એક આખું વાતાવરણ અલૌકિક થઈ જાય છે, અને એ જ આ પરંપરાની એક પહેચાન છે કે વિશેષતા છે. તમે આટલું બધું બાય હાર્ટ કેવી રીતે કર્યું? કારણ કે તમે આમ કહો છો કે તમે ગિટાર વગાડતા હતા, અને એમાંથી આટલું બધું મોઢે કરીને રજૂ કરવું એ બહુ અઘરી વાત છે, તો એ થોડી પ્રોસેસ વિશે વાત કરો. પણ હું સાચા શબ્દોમાં નિખારસ ભાવે કહું તો, એક તો શ્રીમદ વલ્લભ કુલની કૃપા કે જે મહાપ્રભુજીના વંશમાં અત્યારે ઘણા બધા ગોસ્વામી આચાર્ય શ્રી બિરાજમાન છે ભારતભરમાં, તો એમની આજ્ઞા એમની કૃપા, અને જેમ કહીએ કે કંઈ પણ શીખવું હોય, જ્ઞાન લેવું, તો ગુરુ પાસે જવું પડે. તો મને તો લગભગ 1990 આવી રીતે વલ્લભ કુલની સન્મુખતા મળી, અને બસ એ સન્મુખ ગયા અને પ્રભુની સન્મુખ અને ગુરુની સન્મુખ બેઠા, એમ ધીમે ધીમે બધું. એટલે અને બાપદાદાના સંસ્કાર, બાપદાદાએ જે કરેલું, દાદાજી ચંપકલાલ છવિદાસ નાયક, એમણે ખૂબ જ હવેલી સંગીતમાં એમનું યોગદાન છે, અને એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે કે જે આ બધી પ્રાચીન કમ્પોઝિશન છે એ એનું પ્રિઝર્વેશન થાય એના માટે એમણે એ 1988 પુસ્તક જે નોટેશન દ્વારા લખ્યા હતા કે જે કીર્તન, જેમ કે વૃંદાવની સારંગ અને તાળ ચૌતાલ, તો એની બંદિશ કોઈને હાર્મોનિયમ પર શીખવી હોય સંગીતના વિદ્યાર્થીને, તો એ આ પુસ્તકમાંથી શીખી શકે. એટલે નોટેશન સાથે એમણે પુસ્તકો એ વખતે 85 પ્રકાશિત કર્યા હતા, અને પછી 88 એ બુક લોન્ચ કરી. તો આ એક પરંપરા છે, અને એમાં એ જાળવવાની છે, એ જવાબદારી કરતા એનું ગૌરવ વધારે. પણ આ તમે વાત કરી, લગભગ મને લાગે છે કે બધા પદો રાગ આધારિત છે, તો અત્યારની જનરેશન આ બધું સાંભળે છે? ઘણા બધા મારા જે પરિચયમાં છે, નાના બાળકો છે, હમણાં જ મારે અમને અમને સાથે વાત થઈ કે સિડનીમાં મારા ક્લાસ ચાલુ હતા. સિડનીમાં? અચ્છા. લગભગ 30 બાળકો શીખે છે. અરે, શરૂઆતમાં એવું થાય છે કે એ લોકોને ધોળપદ શીખવાડવામાં આવે છે, જેમ કે આપણે આ જન્માષ્ટમી આવી રહી છે, તો ગોપાલ મારો પારણીય એ બધા, જેને અમે ધોળ, તમે આપણે જે ભજન કહીએ છીએ એ ધોળપદ પ્રાચીન શબ્દ છે. તો એ એક સત્સંગમાં કે જ્યારે બધા ભેગા થાય ત્યારે ગાતા હોય છે, સ્ટેજ ઉપર ગાતા હોય છે કે સત્સંગ હોલમાં ગાતા હોય. પણ આ બધા જે પદો છે કીર્તન, કે જે એ પ્રભુની સન્મુખ ગવાતા પદો છે, કે જેમ સવારે ભૈરવ રાગમાં, પછી બિભાસ રાગ છે, પછી જેમ જેમ સૂર્ય પ્રહર બદલાતા જાય એમ રાગ બિલાવલ, રાગ આશાવરી, રાગ વૃંદાવની સારંગ. વૃંદાવની સારંગ તો ખરો જ, પણ ઉષ્ણકાલમાં સારંગના પ્રકાર એવો હોય, કારણ કે સારંગ રાગ એ શીત પ્રકૃતિનો ઠંડક વાળો છે, એટલે એ વિશેષ રૂપે ઉષ્ણકાલમાં ગવાય, શીતકાલમાં નથી ગવાય. તો આ બધા નિયમો સંગીતના પણ પાળ્યા શ્રીમદ ગુસાઈજીએ, મહાપ્રભુજીના લાલજી, શ્રી વિઠ્ઠલનાથજી, અને એમની કૃપાથી આ બધો નિયત ક્રમ થયો કે 12 સમય અનુસાર અને ઋતુ અનુસાર કયા કયા કીર્તન આવે અને કયા રાગમાં આવે. એટલે તાલ ઓછા છે પણ રાગ ઘણા બધા છે, કે શીતકાલના અમુક રાગો, અમુક રાગો ઉષ્ણકાલમાં, અમુક રાગો વર્ષા ઋતુમાં, અમુક રાગો વસંત ઋતુમાં. એટલે જે કાર્તક માસથી લઈ આસો માસ સુધી જેટલા દિવસો આવે, તો એની તિથિ પ્રમાણે અને પુષ્ટિ માર્ગમાં આ જે ઠાકોરજીની સેવા છે, તો આ સંગીત જ સેવાની સાથે જ ચાલી રહ્યું છે. એટલે આમ એક શબ્દમાં કહી શકાય કે આ કોઈ મહેફિલમાં ગાવાનું સંગીત નથી, જેમ કે શાસ્ત્રીય સંગીત સ્ટેજ ઉપરથી ગવાતું હોય, અને એમાં કોઈ ગાયક તૈયારી કરીને આવે અને તાનો મારે, કે જે પણ એ સ્વર બોલતા લે, કે જે પણ રીતે રજૂ કરે, તો એમાં એની વિદવત્તા દેખાતી હોય કે એણે કેટલી તૈયારી કરી. જ્યારે આ બધા પદો ગાઈને અમે લોકો એવું ફીલ કરતા હોય કે અમે અમારી વાણી પવિત્ર કરી રહ્યા છીએ, કે આ કોઈ લોકોને રીઝવવાનું નથી, પણ જે પ્રભુની લીલા છે, તો એ લીલાનું ગાન અમે તો અમારી વાણી પવિત્ર કરી રહ્યા છીએ, પણ સાંભળનારાના હૃદયમાં પણ જો પણ કંઈ પ્રભુ માટેનો ભાવ જાગે, એક સમર્પિતતા. જી. પણ આનો
એક નાનકડી એટલે થોડાક સંક્ષિપ્તમાં એક મેસેજ કન્વે કરવો હોય કે આ બધું શીખવાનો અર્થ શું છે અથવા તો હેતુ શું છે અને આનાથી શું ફાયદો થઈ શકે. આપણે ધાર્મિક રીતે જોવા કરતાં એક વેદની તમે જે વાત કરી એ રીતે એક નાનકડી મેસેજ તમે આપો કે આ હવેલી સંગીત તમે કરો છો અને એનો જે ભાવાર્થ છે એ શું છે. એટલે આ બધા પદો ઘણા બધા પદો બ્રજભાષામાં છે અને સંસ્કૃતમાં પણ છે. સાથે સાથે આપણે જે આ છે પખાવજ એનું વાદન પણ થાય છે નિત્યમાં તો. અને બીજું એક વિશેષતા હું આપને કહું કે સમગ્ર ભારતમાં કે ભારતની બહાર હવેલી સંગીત જે લોકો પરંપરાથી ગાય છે મારી જેમ, તો એ બધામાંથી લગભગ 80-90% પખાવજ પણ વગાડતા હશે, હાર્મોનિયમ પણ વગાડતા હશે અને ઝાંખ પણ વગાડતા હશે. એટલે આ એક પ્રભુની સન્મુખતાથી બધું આવડતું જાય છે. એ જે માહોલ બને જો તો એ સાયન્ટિફિકલી આખું તમને ફોકસ કરે છે ઘણી બધી ડિરેક્શનમાં. બિલકુલ, જો એક સાયન્ટિફિકલી કહીએ અને જેમ કે આજે પખાવજ વાગે તો આજે આખો દિવસ જે વાગે તો એક જે એના વાઇબ્રેશન અને એનો જે એક ગુંજ છે, એનો જે ધ્વનિ છે, તો એનાથી પણ એક આખું વાતાવરણમાં ડિવાઇન થઈ જાય અને તમારું આખું બોડી પેલું શું કહે ઝંકૃત થાય ને. બિલકુલ, એટલે ફિઝિકલી પણ હેલ્પ કરે, સાયન્ટિફિકલી પણ કરે અને આપણને એક પરમ તત્વ સાથે જોડે. બિલકુલ, કારણ કે પ્રભુએ જેમ પેલા શ્લોકમાં કહ્યું છે નારે કે મારા ભક્તો જ્યાં મારા ગુણગાન કરે છે ત્યાં હું પોતાનું સરનામું આપ્યું છે. હા, તો એ આ પ્રભુના જે હું તો શ્લોકો કહું છું, મંત્રો કહું, તો એ જ્યારે ગાતા હોઈએ છીએ ત્યારે પ્રભુને જ્યાં પણ હવેલીમાં હોઈએ કે ઘરે હોઈએ પણ એ પ્રભુ આ પદોથી નીચે છે. એટલે પ્રભુ અને આપણા માટે આ વચ્ચે આ બ્રિજ છે કે પ્રભુ આ અને એટલો વિવેક છે કે પુષ્ટિ માર્ગી હવેલીમાં આજે 500 વર્ષથી આ બધા પદો ગવાય છે, પ્રાચીન પદો જે એ વખતે ગવાઈ ગયા. એટલે સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજીની એમની આડીથી એમની કહાનીથી અમે આ બધા એ પદો ગાઈએ તો કંઈક જેમ કહેવાય કે બે ઘડી જીવે એવું કહેવાય. આપણી ક્ષણોને ધન્ય બનાવી. બહુ સરસ વાત કરી આપણે. બેઝિક વાત તો સાંભળી જ કે હવેલી સંગીત શું છે, આ પદોનું મહત્વ શું છે એ બધું તો જાણ્યું, પણ કૃષ્ણદાસજી તમારા કીર્તન અને જે રચનાઓ છે એ અમારે થોડીક સાંભળવી છે. તો તમે જુદા જુદા પ્રકારની 3 કે 4 રચનાઓ અમને સંભળાવો અને પછી આપણે આ એપિસોડ પૂરો કરીશું. વાત કરી એમ થોડાક પદોની એક એક લાઈન અલગ અલગ રાગમાં અલગ અલગ પદો સાથે રજૂ કરું, કારણ કે સમય ઓછો ને અને ગાગરમાં સાગરની જેમ. એક જન્માષ્ટમીની બધાઈ છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, રાગ કાફી કામરા, પરમાનદાસજીનું પદ છે, તાલ ધ્રુત ધમાલમાં છે. તાલ 4
देखो संपूर्ण आनंद। तो आ एक
પુષ્ટિ માર્ગમાં પ્રભુને રીઝાવવાનો એક સર્વોત્તમ પ્રકાર છે અને એટલે જ કીર્તન સેવાને ખૂબ એનું વિશેષ મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગમાં. તો હવે અમને એક બે કીર્તનની ઝલક આપો. એક કીર્તન અને એક આપણે સરસ જે એન્ડ કરીશું એ તો બધાને બહુ જ ગમશે. આપણે જન્માષ્ટમી ના દિવસો છે તો જન્માષ્ટમી બધાઈ જ રાગ દેવ ગ્રંથ અને ખાસ માંગલિક રાગ છે કે જે વિશેષ કરીને ઉત્સવ ઉપર ગવાતો હોય અને મંગળા દર્શનમાં આ રાગ ગવાય છે. દેવગંધા પખાવા છે અને જાતની સંગતિ એક વાતાવરણ વધારે સુગંધિત અને સુશોભિત કરે છે. તાલ દેવરા પદરે સાધ
કલાકાર છે નિષભ દેવત કોમળ, ક્યાંક ક્યાંક કોમળ નિષાદ પણ ગવાય છે, અને તાર સપ્તકમાં શુદ્ધ રિષભ એ એક વિવાદી સ્વર તરીકે લેવાય છે કે જે રાગની શોભા વધારે છે. હવે આપણું જે બહુ જ પ્રચલિત ભજન છે એ થઈ જાય ઘટમાં વિરાજતા. ચોક્કસ. પેઢી સુધી પણ પહોંચે એવો એમનો પ્રયત્ન રહ્યો છે, તો આપણે પણ એમને સહયોગ આપીએ.
અને સ્વર ગુર્જરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ.